નમસ્કાર. ધોરણ 11 પ્રકરણ 6 કાર્ય ઉર્જા અને પાવર. લાસ્ટ વિડીયોમાં તમે અદિશ ગુણાકાર ભણી ગયા છો. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે એવો ગુણાકાર કે મળતું પરિણામ અદિશ હોય. આજે એ જ ગુણાકારનો ઉપયોગ કરીએ અને આપણે કાર્ય નામની અદિશ રાશિ ભણવાના છીએ. કાર્ય એ શું છે? આમ તો દિવસ દરમિયાન તમે ઘણી કાર્યવાહી કરો છો, તો શું એ કાર્ય ગણી શકાય? તો ના, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં એની વ્યાખ્યા અને સમજ અલગ છે. તો કાર્ય એ બળ અને તેના વડે થતા સ્થાનાંતર સાથે સંકળાયેલું છે. એટલે તમે યાદ રાખો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આ માત્ર જાણકારી પૂરતી વ્યાખ્યા છે. દરેક સંજોગોમાં આ વ્યાખ્યા સાચી નથી, એટલે કે એને વ્યાપક વ્યાખ્યા આપવી જોઈએ. આ માટે આપણે એક સમજૂતી લઈએ. અહીં આકૃતિમાં સંક્ષિતિત સપાટી પર એમ દળનો એક પદાર્થ મૂકેલો છે. એમ દળના પદાર્થ પર સંક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે તે રીતે બળ એફ લાગેલું છે. એટલે તમે જાણે કે સમજી લો કે એક નાનું બાળક દોરી વડે બાંધેલી નાની રમકડાની ઘાડીને ખેંચતો હોય એ રીતે. તો અહીંયા બળ સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવે તે રીતે લાગે છે અને બળ અચળ છે. ખાસ યાદ રાખો, બળ અચળ છે. હવે બળ લાગે એ દિશામાં સ્થાનાંતર થાય એવું જરૂરી નથી. તો સ્થાનાંતર તો અહીં સમક્ષિતિજ દિશામાં થશે. તો બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં નથી, એ અહીંયા જોઈ શકાય છે. આકૃતિમાં ધન એક્સ અક્ષની દિશામાં પદાર્થ ડી જેટલું સ્થાનાંતર કરે છે. એટલે કે સદિશ એફ અને સદિશ ડી વચ્ચેનો ખૂણો થીટા છે. તો સ્થાનાંતરની દિશામાંનો બળનો અસરકારક ઘટક એફ કોસ થીટા થશે, જે તમે પ્રકરણ 4 પરથી મેળવી શકશો કે સદિશ એફ સંક્ષિતિ સાથે થીટા ખૂણો બનાવે છે, તો એની પાસેની બાજુ થશે એફ કોસ થીટા. આમ સંક્ષિતિ દિશામાંનો ઘટક એફ કોસ થીટા થશે, જે સ્થાનાંતર માટે જવાબદાર છે. તો હવે બળની વ્યાખ્યા આ રીતે આપીએ કે જૂની વ્યાખ્યા હતી કે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ હવે નવી વ્યાખ્યા જે વ્યાપક છે એ આ રીતે અપાય કે બળ વડે થતું કાર્ય બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન વડે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે W બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એફ કોસ થીટા ઇન્ટુ સ્થાનાંતર ડી, એટલે કે એફ ડી કોસ થીટા. હવે અગાઉ તમે અદિશ ગુણાકાર ભણ્યા હતા, એમાં સૂત્ર યાદ કરો કે સદિશ એ ડોટ સદિશ બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા. તો એવી રીતે એફ ડી કોસ થીટા હોય તો એને સદિશ એફ ડોટ સદિશ ડી કહેવાય. આમ કાર્યનું સૂત્ર થયું એફ ડી કોસ થીટા ઇક્વલ ટુ સદિશ એફ ડોટ સદિશ ડી. આમ સદિશ એફ અને સદિશ ડી બંને સદિશના ડોટ ગુણાકારથી કાર્ય નામની અદિશ રાશિ મળી છે, જે અદિશ ગુણાકાર સમજાવે છે. આમ બે સદિશોનો એવો ગુણાકાર કર્યો કે મળતું પરિણામ અદિશ રાશિ છે. સૂત્ર યાદ રાખી લો કે W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા સદિશ એફ ડોટ સદિશ ડી. આમ કાર્ય થવા માટે એફ ડી અને થીટા ત્રણેય જવાબદાર છે. જો ત્રણેયમાંથી કોઈ એકનું મૂલ્ય શૂન્ય થઈ જશે તો કાર્ય શૂન્ય મળે. એટલે દરેક સંજોગોમાં કાર્ય થાય એ જરૂરી નથી જ. તો હવે એના ખાસ કિસ્સા ભણીએ કે કાર્ય ક્યારે શૂન્ય થાય, એટલે કે કયા સંજોગોમાં કાર્ય શૂન્ય થતું નથી. તો દિવસ દરમિયાન તમે ઊભા વજન ઉચકી અને એમ વિચારો કે મેં તો કેટલું બધું કામ કર્યું, તો એ કાર્ય નથી. કેમ કે કુલી એક જ સ્થાને ઊભો રહી પોતાના માથા ઉપર 200 કેજીનો બોજ ઉચકી રહ્યો હોય પણ સ્થાનાંતર કરતો ના હોય તો કુલી કાર્ય કરતો નથી. એટલે કે પહેલો કિસ્સો કે સ્થાનાંતર શૂન્ય હોય, એટલે કે સ્થાનાંતર થતું જ ના હોય ભલે ને બળ લાગે, તો એ સંજોગોમાં કાર્ય શૂન્ય થશે.
જેમ કે તમે દિવાલ ઉપર મુક્કો મારો, ખૂબ જ બળ લગાડો, પણ દિવાલ ખસે જ નહીં તો સ્થાનાંતર થતું નથી, તો તમારા બળ વડે કાર્ય થતું નથી. આમ એ સંજોગોમાં કાર્ય શૂન્ય મળે. એટલે પહેલો કિસ્સો યાદ રાખો, જ્યારે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે કાર્ય શૂન્ય મળે. બીજો કિસ્સો, બળ શૂન્ય હોય ત્યારે. એફ, ડી અને થીટા ત્રણેય જવાબદાર છે, તો એમાં બીજો કિસ્સો બળ શૂન્ય હોય ત્યારે. એટલે બળ લાગે જ નહીં તો કાર્ય શૂન્ય થાય. ત્રીજો કિસ્સો થીટાના સંદર્ભમાં, કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, એટલે કે થીટા 90 ડિગ્રી હોય, એટલે કે પાય બાય 2 રેડિયન હોય, તો કોસ પાય બાય 2 શૂન્ય. કાર્યના સૂત્ર મુજબ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ 90, કોસ 90 ઇઝ 0, ધેરફોર કાર્ય શૂન્ય. હવે આવા પરસ્પર લંબ બળ અને સ્થાનાંતર હોય એવા કિસ્સા લઈએ, તો આકૃતિમાં બતાવ્યું છે કે એક લીસી સપાટી પર, ટેબલ ઉપર એક બ્લોક મૂકેલો છે અને એ ગતિ કરી રહ્યો છે. તો એ બ્લોક પર વજન બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા લાગતું જ હોય અને એ અધો દિશામાં હોય, અને એ સમયે સ્થાનાંતર સમક્ષિતિજ દિશામાં થાય, તો સ્થાનાંતર ડીનો સદિશ અને વજન બળ mg પરસ્પર લંબ થશે. એ સંજોગોમાં થીટા 90 હોવાથી કોસ 90 શૂન્ય અને કાર્ય થતું નથી. બીજું એક ઉદાહરણ લઈએ કે પૃથ્વીની આસપાસ તમે ચંદ્રને પરિભ્રમણ કરતા જુઓ છો. ચંદ્રનો પરિભ્રમણ માર્ગ વર્તુળાકાર છે. હવે તમે પ્રકરણ 4માં ભણ્યા છો કે વર્તુળ ગતિ કરતા પદાર્થને કોઈ પણ ગતિમાર્ગના બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે એના સ્થાનાંતર અને વેગની દિશા દર્શાવે છે, એટલે કે વેગની દિશામાં સ્થાનાંતર હોય. તો હવે વર્તુળાકાર માર્ગને કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્થાનાંતર દર્શાવે. તો આકૃતિમાં તમે ચંદ્ર માટે સ્થાનાંતર ડીનો સ્પર્શક એટલે કે સદિશ જોઈ શકશો. હવે પૃથ્વી ચંદ્ર પર ગુરુત્વાકર્ષી બળ એફ લગાડે છે, જે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. તો ગુરુત્વાકર્ષી બળ એફ અને સ્થાનાંતર ડી પરસ્પર લંબ થયા, અને થીટા 90 ડિગ્રી એટલે કે પાય બાય 2 રેડિયન, અને કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ પાય બાય 2, કોસ પાય બાય 2 શૂન્ય, કાર્ય શૂન્ય. આમ પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળ વડે ચંદ્ર પર કોઈ જ કાર્ય થતું નથી એવું કહી શકાય. તો આપણે અહીંયા ત્રણેય જે કિસ્સા જોયા એ કાર્ય શૂન્ય દર્શાવે છે. મેં તમને અગાઉ કહ્યું કે એફ, ડી અને થીટાના મૂલ્યો ઉપર કાર્ય આધારિત છે. એટલે કે પહેલો કિસ્સો આપણે ભણ્યા, કાર્ય ક્યારે શૂન્ય થાય, તો સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે. બીજો કિસ્સો બળ શૂન્ય હોય ત્યારે, અને ત્રીજો કિસ્સો થીટા પાય બાય 2 હોય ત્યારે. હા, થીટા 0 ડિગ્રી હશે તો કાર્ય મહત્તમ મળશે. એટલે કે બીજા વધારાના કિસ્સા આપણે જોઈએ કે કાર્ય ધન ક્યારે મળે, કાર્ય ઋણ કાર્ય મળે. તો ધન ક્યારે મળે, તો મેં કહ્યું મુજબ થીટા 0 ડિગ્રી હોય ત્યારે કાર્ય મહત્તમ મળશે. એટલે કે થીટાનું મૂલ્ય શૂન્ય અને 90 ડિગ્રીની વચ્ચે હોય ત્યારે કાર્ય ધન મળે. જો થીટા 90 હોય તો શૂન્ય મળે જ છે. એટલે કે 0 થી 90ની વચ્ચેનો ખૂણો હોય બળ અને સ્થાનાંતર વચ્ચે, તો કાર્ય ધન મળશે. 0 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 90 ડિગ્રી, આ સંજોગોમાં કાર્ય શૂન્ય. કાર્ય ઋણ ક્યારે મળે, તો થીટા 90 ડિગ્રી હોય ત્યારે કાર્ય શૂન્ય થાય છે, પણ થીટા 180 ડિગ્રી હોય ત્યારે કોસ 180 માઇનસ 1 અને તેથી કાર્ય ઋણ મળે. એટલે કે થીટા 90 ડિગ્રી અને 180ની વચ્ચે અથવા 180 હોય ત્યારે કાર્ય ઋણ મળશે. 90 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 180 ડિગ્રી હોય ત્યારે કાર્ય ઋણ મળે. આનું એક ઉદાહરણ તમને યાદ અપાવીએ કે કૂવામાંથી પાણી ખેંચતા હોઈએ ત્યારે ઘરગડી પરથી દોરી તમે ખેંચો છો, એ જે દોરી છે
એ અધોદિશામાં જે પાણીના ભરવા માટેના પાત્ર સાથે જોડાયેલી હોય છે. તો અધોદિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે અને તમે લગાડેલા બળની અસર હેઠળ એ પાત્ર દોરી સહિત ઉપર તરફ ઉચકાય છે. તો અધોદિશામાં ગુરુત્વાકર્ષી બળ અને સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં થતું હોય તો બંને પરસ્પર વિરુદ્ધ છે, બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી છે, ત્યારે કાર્ય કેવું મળશે? તો ઋણ કોસ 180 - 1. બીજું ઉદાહરણ આવું પણ આપી શકાય કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે તમે જ્યારે કોઈ વ્હીકલ ચલાવતા હોય ત્યારે રસ્તા વડે લાગતું ઘર્ષણ બળ અને તમારું સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ હોય છે, ત્યારે ઘર્ષણ બળ વડે થતું કાર્ય હંમેશા ઋણ મળશે. આમ તમે 3 કિસ્સા ભણ્યા, કાર્ય શૂન્ય ક્યારે થાય, કાર્ય ધન ક્યારે મળે અને ક્યારે ઋણ મળે. ઓકે, હવે કાર્ય વિશે કેટલીક માહિતી. કાર્ય અધીશ રાશિ છે, મેં અગાઉ કહેલું છે તમને, અધીશ રાશિ છે એટલે કે એની માટે દિશા જરૂરી નથી, એની માટે ફક્ત બળ સ્થાનાંતરના મૂલ્યો જરૂરી છે. એનું SI એકમ જૂલ, એ સિવાયના અન્ય અંકેશ એકમ છે જ, જેમ કે બળનું સોરી કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર એ પરથી બનાવો તો બળનું એકમ ન્યૂટન, સ્થાનાંતરનું એકમ મીટર, એટલે એનું અન્ય એકમ બનશે ન્યૂટન મીટર. અને એ જ રીતે એનું મૂલ્ય ન્યૂટનનું મૂકો તો KG મીટર સેકન્ડ -2 અને ઇન્ટુ મીટર, એટલે કે એનું એકમ આવો પણ બનશે KG મીટર સ્ક્વેર સેકન્ડ -2. અને એના પરથી પારિમાણિક સૂત્ર m1 l2 t - 2. હવે એનો CGS એકમ જાણકારી માટે અર્ગ. હવે NKS એકમ અને SI એકમ જૂલ છે. તો SI એકમ અને CGS એકમ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ જે અહીંયા તમને આપેલો છે એ યાદ રાખશો, ભવિષ્યમાં જરૂરી છે કે 1 જૂલ એટલે કેટલા અર્ગ. તો 1 જૂલ બરાબર 10^7 અર્ગ, એટલે કે 1 અર્ગ બરાબર 10^-7 જૂલ. આમ MKS અને CGS એકમ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ છે, યાદ રાખશો. હવે કાર્ય જે અધીશ રાશિ છે એના જેવું જ પરિમાણ ધરાવતી રાશિ છે ઉર્જા. તો ઉર્જા અને કાર્ય બંનેના એકમો સમાન થાય એનું પારિમાણિક સૂત્ર પણ સમાન થાય. આમ કાર્ય અને ઉર્જા એ સમાન પરિમાણ ધરાવે છે. તો પહેલી ઉર્જા ગતિ ઉર્જા ભણીશું, ત્યારબાદ આપણે સ્થિતિ ઉર્જા ભણવાના છીએ. તો ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. જે મેં વ્યાખ્યા આપી એ મુજબ એનું સૂત્ર આવું બનશે કે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી K = 1/2 mv². અહીં વી સ્ક્વેર એટલે સદિશ વી ડોટ સદિશ વી, એ પણ લખી શકાય, એટલે કે બે સદિશોના અદિશ ગુણાકારથી જ કાઇનેટિક એનર્જી મળેલી છે, એ રીતે આપણે રજૂ કરી શકીએ. આમ K = 1/2 mv² = 1/2 m (v). હવે જાણકારી માટે એક બીજું સૂત્ર મેં બાજુમાં લખ્યું છે કે વેગમાનના સ્વરૂપમાં ગતિ ઉર્જાનું સૂત્ર K = p² / 2m થાય. યાદ રાખશો K = 1/2 mv² તો તમને યાદ છે, એમાં mv એટલે વેગમાન થાય. તો આપણે અંશછેદને m વડે ગુણી દઈએ તો ઉપર અંશમાં m² v² અને છેદમાં 2m થશે. mv² એટલે p² / 2m, આ રીતે સૂત્ર મળે છે p² / 2m. ગતિ ઉર્જા પોતે પણ અદિશ રાશિ છે. ગતિ ઉર્જાનો અર્થ થાય ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા, જેમ કે ઝડપથી વહેતા પાણીના પ્રવાહની ચક્રની ગતિ, પવનની ગતિ ઉર્જાના ઉપયોગથી ષડવાળા વહાણની ગતિ,
તમે ઘણી બધી ગતિ વ્યવહારમાં જોઈ છે, સતત અસ્તવ્યસ્ત વાતાવરણમાં ગતિ કરતા કણોની ગતિ ઉર્જા, એ ઉષ્મા ઉર્જા આપે છે. આમ આપણી આસપાસ ઘણા બધા ગતિ ઉર્જાના ઉદાહરણો છે. હવે ગતિ ઉર્જાનું પરિમાણ કાર્ય જેટલું જ છે, એટલે કે એનું એકમ પણ કાર્ય જેવો જ હોય, તો એનું એકમ છે જૂલ, સીજીએસ એકમ અર્ગ, પારિમાણિક સૂત્ર M1 L2 T-2. ઉર્જાના બીજા એકમો છે જે આપણે અન્ય જગ્યાએ વાપરીશું, 12મા ધોરણમાં પણ આવશે, ઇલેક્ટ્રોન વોલ્ટ EV. 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6×10⁻¹⁹ જૂલ. બીજો એકમ છે કેલરી. 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ. ત્રીજો એકમ છે કિલોવોટ અવર. 1 kWh ઇઝ ઇક્વલ ટુ 3.6×10⁻⁶ જૂલ. આને એક યુનિટ પણ કહેવાય. તમે વિદ્યુત ઉર્જાના એકમ તરીકે યુનિટ વાપરો છો, એ ઉર્જાનો એકમ kWh, એની વેલ્યુ 3.6×10⁻⁶ જૂલ. તો તમે એક હોમવર્ક જાતે કરશો કે આનું મૂલ્ય અર્ગમાં કેટલું થશે, અને તમે મને આન્સર આપી શકો છો. ઓકે, તો આપણે ગતિ ઉર્જા, એનું સૂત્ર, એના એકમો વિશે ભણ્યા અને કાર્ય ભણ્યા. હવે કાર્ય અને ગતિ ઉર્જા બંનેની મદદથી અગત્યનું પ્રમેય, જે 12મા ધોરણ માટે પણ ખૂબ જરૂરી છે, એ ભણીશું. કાર્ય ઉર્જા પ્રમેય. તો 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો અને તેનું વિધાન લખો. તો અગાઉ આપણે પ્રકરણ 4માં અચળ ગતિના સમીકરણો ભણી ગયા છીએ, અને પ્રકરણ 3માં પણ ભણી ગયા છીએ. પ્રકરણ 3માં તમે અદિશ સ્વરૂપે લખતા હતા, અને પ્રકરણ 4માં સદિશ સ્વરૂપે લખતા હતા. આપણે બંને રીતે આ કાર્ય ઉર્જા પ્રમેય મેળવવા માટે આ સૂત્રોનો ઉપયોગ સદિશ અને અદિશ બંને સ્વરૂપે કરીશું. તો પ્રકરણ 3 મુજબ પહેલાં લખીએ, અદિશ સ્વરૂપમાં કે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે v²-u² = 2ad અથવા s 2as, જ્યાં u એ પ્રારંભિક ઝડપ, v અંતિમ ઝડપ, a અચળ પ્રવેગ અને s કાપેલ અંતર છે. હવે બંને બાજુ 1/2m વડે ગુણો. તો સૂત્ર થશે 1/2mv² - 1/2mu² = બંને બાજુ 1/2m વડે ગુણ્યા છે એટલે 2 કેન્સલ થશે, તો વધશે mas. હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને યાદ કરીએ, એના સૂત્રને, kf = ma. તો અહીંયા mas છે, તો એમાં ma ના સ્થાને f અને s લખી શકાય. આમ આપણે અંતિમ જે પદ છે mas, એમાં ma ના સ્થાને f લખ્યો છે, જે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી લખ્યું છે. હવે આ જ સમીકરણ આપણે મેળવીશું સદિશ સ્વરૂપે ત્રિપરિમાણમાં. તો પ્રકરણ 4માં આ જ ઇક્વેશન તમે ભણ્યા છો કે v²-u² = 2 સદિશ a ડોટ સદિશ d. હવે આને પણ બંને બાજુ 1/2m વડે ગુણો. તો 1/2mv² - 1/2mu² 2 કેન્સલ થશે, m સદિશ a ડોટ સદિશ d. m એટલે અગાઉ કહ્યું છે ન્યૂટનો ગતિનો બીજો નિયમ, f = ma, તો સદિશ f ડોટ સદિશ d. હવે તમે યાદ કરો, હમણાં થોડી વાર પહેલાં જ તમે કાર્યનું સૂત્ર ભણ્યા છો કે w = સદિશ f ડોટ સદિશ d. ઓકે, એટલે જે ઇક્વેશન 3 તમને દેખાય છે એમાં અંતિમ પદ એટલે કે જમણી બાજુનું પદ f ડોટ d એ કાર્ય દર્શાવે છે. તો ડાબી બાજુના જે 2 પદો તફાવતમાં છે એના વિશે પણ તમે અગાઉ ભણી ગયા છો, એ છે ગતિ ઉર્જા. તો સમીકરણ 3માં જુઓ કે ડાબી બાજુનું પદ એ પ્રારંભિક અને અંતિમ વેગના
वर्ग અને દળના ગુણાકારના અડધા મૂલ્યના તફાવત જેટલું છે। અહીંયા v એ અંતિમ વેગ છે અને u એ પ્રારંભિક વેગ છે, એટલે બંનેના વર્ગના દળના ગુણાકારના અડધા મૂલ્યનો તફાવત। અહીંયા 1/2 mv² એ અંતિમ ગતિ ઊર્જા છે, એટલે આપણે ફાઇનલ કાઇનેટિક એનર્જી કહીએ kf, અને 1/2 mu² એ પ્રારંભિક ગતિ ઊર્જા છે, એટલે એને ઇનિશિયલ ki કહીએ, કાઇનેટિક એનર્જી। ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ki = 1/2 mu² અને ફાઇનલ કાઇનેટિક એનર્જી kf = 1/2 mv². હવે તમને સમીકરણ 3 માં મેં કહ્યું કે જમણી બાજુનું પદ એટલે કાર્ય, આમ જમણી બાજુનું પદ એ સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશામાંના ઘટકના ગુણનફળ જેટલું છે જે કાર્ય દર્શાવે છે, તો એ મુજબ kf - ki = w। kf - ki એટલે ગતિ ઊર્જાનો તફાવત, ડેલ્ટા કે મૂકીએ તો સૂત્ર થશે કે w = ડેલ્ટા કે, જે કાર્ય ઊર્જા પ્રમેયનું સમીકરણ છે। આમ કાર્ય એ ગતિ ઊર્જાના તફાવત જેટલું છે એવું દર્શાવે છે। પદાર્થ પર લાગતા બળ વડે થતા ચોક્કસ સ્થાનાંતર દરમિયાન તેના ઉપર કાર્ય થાય છે અને આ કાર્યની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે, એટલે કે એનું વિધાન કંઈક આ રીતે અપાય કે કણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે। આમ કાર્ય ઊર્જા પ્રમેય આપણે ભણ્યા, ફરીવાર જોઈ લો। એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - u² = 2as, બંને બાજુ 1/2 m વડે ગુણ્યા છે, એટલે 1/2 mv² - 1/2 mu² = ma s। ma એટલે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મુજબ f × s। હવે આ જ સમીકરણને આપણે ત્રિપરિમાણમાં સદિશ રૂપે લખીએ તો v² - u² = 2 sdot d। હવે એને બંને બાજુ 1/2 m વડે ગુણ્યા, 1/2 mv² - 1/2 mu² = 2 m sdot d, m a એટલે સદિશ f, તો સદિશ f·d। આ ઇક્વેશનમાં ડાબી બાજુના પદો એ ગતિ ઊર્જાનો તફાવત છે અને જમણી બાજુનું અંતિમ પદ એ કાર્ય દર્શાવે છે, તો અહીંયા ડાબી બાજુનું પ્રથમ પદ એ અંતિમ ગતિ ઊર્જા, બીજું પદ એ પ્રારંભિક ગતિ ઊર્જા અને આ બંનેનો તફાવત છે, એટલે kf - ki = કાર્ય w, અને આમ સૂત્ર મળશે w = ડેલ્ટા કે। આમ કણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે। આમ આપણે આજે 3 અગત્યના મુદ્દા ભણ્યા, કાર્ય, ગતિ ઊર્જા અને કાર્ય ઊર્જા પ્રમેય।